नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग सेशन श्री एसएन विद्यालय में आपनो हार्दिक स्वागत छे। तो आपणे शुरुआत में चैप्टर नंबर 2 અને 3 ભણ્યા, બરોબર છે? ગયા વિડિયો માં આપણે ચેપ્ટર નંબર 3 પૂરું કર્યું હતું, તો આપણે આજે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 4, જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણો, બરોબર છે? દ્વિચલ सुरेख समीकरण। तो द्विचल सुरेख समीकरण नो मतलब समझा पहला आपणे थोड़ो। आठमा धोरणमा तमे जे समीकरणो विशे भणी चुका छो एनो आपणे एकवार पायो मजबूत करी दईए। तो के आठमा धोरणमा तमे एकचल विशे भण्या हशो के एकचल सुरेख समीकरण कोने कहेवाय। एकचल सुरेख समीकरण विषय भण्या हतो। तो कि एक એટલે તો એક, ચલ એટલે શું? તો આપણે બહુપદીમાં એની વ્યાખ્યા જોઈ હતી ચલની, કે એવી સંજ્ઞા કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે, બરોબર છે? એ બી સી એક્સ વાય ઝેડ કે આવી કોઈ પણ સંજ્ઞા કે જે શું કરી શકે, ભિન્ન કિંમતો ધારણ કરી શકે છે, તો એને શું કહેવામાં આવે છે? ચલ, બરોબર છે? તો કે એક જ ચલ હોવો જોઈએ, એટલે કે એક ચલ। અને પછી સુરેખ, સુરેખનો મતલબ એ કે સમીકરણની ઘાત કેવી હોવી જોઈએ, એક હોવી જોઈએ। તો ચલ એક જ હોવો જોઈએ અને ઈ ચલની ઘાત છે સુરેખ હોવી જોઈએ, એટલે કે એક જ હોવી જોઈએ। તો એવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે। દાખલા તરીકે લઈએ આપણે ઉદાહરણ, ધારો કે મારી પાસે આવું છે કે 4x + 5 बराबर जीरो। चलो आओ एक समीकरण छे 4x + 5 बराबर जीरो। तो पहला तो चलो एक चल सुरेख समीकरण छे के नहीं, तो यहाँ जो तो x छे ये एक जो चल छे, बराबर, तथा तेरी घात जो एक केवल, बराबर छे? तो आने शू कह छू एक चल सुरेख समीकरण। ख्याल आई गयो बधाई ने? तो હવે સ્ટાર્ટ કરીએ આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો, બરોબર છે? તો કે દ્વિ એટલે શું? તો કે બે, દ્વિ એટલે બે ચલ। તો ખ્યાલ આવી ગયો કે x છે, y છે, a છે, b છે, c છે, કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકતી હોય, બરોબર? તો દ્વિચલ સુરેખ સમીકરણ તો આની જેવું જ કોપી, દ્વિ એટલે બે, એટલે કે બે ચલ હોય અને એની ઘાત છે સુરેખ હોવી જોઈએ, એટલે કે એક હોવી જોઈએ। તો એવા સમીકરણને શું કહેવામાં આવે છે? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે। ફરીવાર આપણે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણનો મતલબ, તો કે દ્વિ એટલે બે ચલ, એટલે કે બે ચલ હોવા જોઈએ સમીકરણની અંદર। કેટલા ચલ હોવા જોઈએ? બે ચલ હોવા જોઈએ, તથા તે સુરેખ, એટલે કે એની ઘાત છે સુરેખ હોવી જોઈએ। તો એવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે, બરોબર છે? તો દ્વિચલ સુરેખ સમીકરણનું પહેલા તો પ્રમાણિત સ્વરૂપ જોઈએ। દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કેવા પ્રકારનું હોય? તો કે ax + by + c इक्वल टू जीरो। ax + by + c इक्वल टू जीरो, जिया लखी आपने जिया a b and c ए वास्तविक संख्याओ छे। शू छे मित्रों? वास्तविक संख्याओ छे। तो अहीं जोई सको छो x अने y ई बे चल छे, x અને y શું છે? બે ચલ, x અને y ચલ થઈ ગયા, તથા a b અને c એ શું છે? તો કે વાસ્તવિક સંખ્યા, એટલે કે કોઈ સંખ્યા જ હશે, 1 હોય, 2 હોય, 3 હોય, માઈનસ હોય, ધન હોય, ઋણ હોય, તથા વર્ગમૂળ હોય, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે a b અને c, બરોબર છે? તથા x અને y શું થઈ ગયા? ચલ, તથા બે ચલની ઘાત જો તો 1 છે, એટલે કે સુરેખ કહેવાય, અને x અને y એ બે ચલ છે, તો તેથી આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે, બરોબર? નેક્સ્ટ, આમાં એક વસ્તુ ખાસ નોંધ છે
કે મિત્રો x અને y બંને ના સહગુણક છે a અને b તો કે a અને b અથવા તો તમે x અને y લઈ લો કોઈ પણ લઈ લો તો ચાલે a અને b લો અથવા x અને y લઈ લો તો ચાલે તો કે a અને b ત્યારે એક સાથે શૂન્ય હોઈ શકે નહીં બરોબર એ અને બી ક્યારે એક સાથે શૂન્ય ન હોય મતલબ શું થયો કે અહીંયા એ અને બી બે એક હારે ઝીરો ન હોય સંખ્યા વાસ્તવિક સંખ્યા કરે એમાં ઝીરો નો સમાવેશ થાય છે પણ અહીંયા એ અને બી ની જગ્યાએ કોઈ દિવસ એક સાથે શૂન્ય હોય નહીં આ એ અને બી જોડે શૂન્ય ન હોય કેમ ન હોય ચલો જોઈએ આપણે તો ચલો આપણું જોઈ શકશું એક સમીકરણ આવશે કે એક્સ વત્તા બી વાય વત્તા સી ઇક્વલ ટુ ઝીરો આવું સમીકરણ છે તો એમાં ધારો કે એ ની જગ્યાએ ઝીરો મૂકી દો એટલે કે ઝીરો એક્સ વત્તા બી ની જગ્યાએ ઝીરો મૂકી દો એટલે કે ઝીરો વાય વત્તા સી બરાબર ઝીરો તો ચલો ઝીરો ગુણ્યા એક્સ એટલે ઝીરો વત્તા ઝીરો ગુણ્યા વાય એટલે ઝીરો વત્તા સી એના બરાબર ઝીરો તો જવાબ આવશે સી બરાબર ઝીરો તો જુઓ તો દ્વિચતુરેક સમીકરણ થયું છે સી એટલે કોઈ અચળ સંખ્યા છે અચળ સંખ્યા બરાબર ઝીરો ગણાનું તો દ્વિચતુરેક સમીકરણ જ ન બન્યું ખ્યાલ આવ્યો એટલે કોઈ દિવસ એ અને બી એક સાથે ઝીરો ન હોય ક્યારેક એ ઝીરો હોઈ શકે છે એકલો ક્યારેક બી એકલો ઝીરો હોઈ શકે છે ક્યારેક સી ન પણ હોય પણ એ અને બી કોઈ દિવસ જોડે શૂન્ય હોય નહીં એટલે એક સાથે શૂન્ય હોઈ શકે નહીં ખ્યાલ આવી ગયો બધાને તો ચલો આપણી વસ્તુ ફરીવાર રિપીટ કરી લઈએ પછી આપણે ઉદાહરણો જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણના તો કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય દ્વિ એટલે બે એટલે કે બે ચલ જેમાં હોય અને એની ઘાત છે ચલની એ સુરેખ હોવી જોઈએ એટલે કે એક જ હોવી જોઈએ તો એવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે બરોબર આગળ તેનું પ્રમાણિત સ્વરૂપ એક માર્કમાં પૂછાય દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કેવું તો કે એ એક્સ વત્તા બી વાય વત્તા સી ઇક્વલ ટુ ઝીરો એમાં એ બી અને સી શું છે વાસ્તવિક સંખ્યાઓ તથા યાદ રાખવાનું કે એ અને બી એક સાથે એટલે કે એક હારે એક જોડે શૂન્ય હોઈ શકે નહીં એટલે કે કોઈ એ અને બી કોઈ એક સાથે ઝીરો હોય નહીં બરોબર છે કેમ ના હોય તમને કીધું કારણ કે એ અને બી જગ્યાએ ઝીરો મૂકી દો તો અચળ સંખ્યા બરાબર ઝીરો થઈ જાય એટલે કે એક ચલ જ ન વધે બરોબર એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ આપણે એને કહી શકીએ નહીં ચલો ઉદાહરણો જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણના ઉદાહરણમાં આપણે લઈએ સપોઝ મારી પાસે એક ઉદાહરણ છે સપોઝ બે એક્સ વત્તા ત્રણ વાય વત્તા નવ ઇક્વલ ટુ ઝીરો તો ચલો આને દ્વિચલ સુરેખ સમીકરણ આપણે કહેતું કેમ કારણ કે ચલો ચલો જો ચલો એક્સ અને વાય તો કે છે બે ની ઘાત જુઓ તો કે એક એક છે તો એનો મતલબ એવો થયો કે દ્વિચલ સુરેખ સમીકરણ છે કારણ કે બે ચલ છે બે ની ઘાત પણ એક એક છે બરોબર છે તો આને કહેશું આપણે દ્વિચલ સુરેખ સમીકરણ હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો આને શું કરીએ આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાય પ્રમાણિત સ્વરૂપ આવશે એ એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર ઝીરો તો એની સાથે સરખાવો તો એક્સ અને વાય ચલ થઈ ગયા તો આના ઉપરથી તમને કિંમત મળશે કે એક્સ સાથે છે એને એક કહેવાય તો અહીંયા એક્સ સાથે કોણ છે બે તો એ બરાબર કેટલા કહેશું બે વાય સાથે હોય એટલે બી કહેવાય તો અહીંયા વાય સાથે કોણ છે ત્રણ તો બી બરાબર કહેશું મિત્રો આપણે ત્રણ તથા છેલ્લું અચળ પદ સી તો સી એટલે કેટલા છે નવ તો કે સી બરાબર નવ તો આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું છે તમને તો એના ઉપરથી તમે એબીસી નક્કી કરી શકો છો ખ્યાલ આવી ગયો આપણે એબીસી કઈ રીતે નક્કી કર્યો યાદ રાખવાનું કે એક્સ સાથે જે સહગુણક છે એને એ કહેશું વાય સાથે છે એને બી અને લાસ્ટમાં જે વધ્યું એને અચળ પદ સી ઓકે હજી એક ઉદાહરણ જોઈએ સપોઝ તો ઉદાહરણ છે ચાર એક્સ ઓછા બે વાય વત્તા સોળ ઇક્વલ ટુ ઝીરો તો ચલો એક્સ સાથે છે સહગુણક એને શું કહેશું આપણે એ તો કે એ બરાબર થઈ જશે ચાર નેક્સ્ટ વાય સાથે જે સહગુણક છે એને કહેશું બી પણ બી ખરો બે
પણ એ કેવો છે માઇનસ તો માઇનસ 2 થશે b બરાબર શું થશે માઇનસ 2 અને c ઇક્વલ ટુ થઈ જશે 16 તો જો a થી c નક્કી કરતા આવડે x સાથે એને a કહેવાય y સાથે એને b કહેવાય નચર પર જે વધુ એને કહેશું આપણે c ક્લિયર તો આ હતું દ્વિચલ સુરેખ સમીકરણ અને પ્રમાણિત સ્વરૂપ જેવું છે જો ax વત્તા by વત્તા c ઇક્વલ ટુ 0 પણ b કેવો લઈ લેવાનો માઇનસ ક્લિયર તો હવે દ્વિચલ સુરેખ સમીકરણ બીજા કેવા કેવા પ્રકારના હોઈ શકે છે બરોબર છે તમને જોઈને આઈડિયા આવવો જોઈએ ધારો કે હું એક સમીકરણ આપું તમને કે 4x વત્તા 9 બરાબર 0 આવું એક સમીકરણ છે 4x વત્તા 9 બરાબર 0 હવે હું તમને એમ કહું કે દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તો ઘણા વિદ્યાર્થી વિચારશે કે નથી કેમ નથી તો કે અહીંયા એક જ ચલ છે x y ચલ તો છે નહીં તો એનો મતલબ એવો કે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી એવું વિચારતા હતો પણ એવું નથી હકીકતમાં ખરેખર મિત્રો શું છે તો કે 4x વત્તા 9 બરાબર 0 છે મેં તમને અહીંયા કીધું હતું કે a અને b ક્યારે એક સાથે શૂન્ય ન હોય એટલે કે કાં તો a 0 હોઈ શકે છે કાં તો b 0 હોઈ શકે છે પણ જે એક આરે ન હોય તો અહીંયા જો y વર્ગ નથી એનો મતલબ એવો છે y સાથે કોણ હોય b હોય તો અહીંયા b 0 છે મિત્રો શું છે 0 તો જો આને હું બીજા સુરેખ સમીકરણ તરીકે લખું 4x એટલે x વર્ગ પર એના ચલો y વર્ગ પર નાખી તો વત્તા કરીને 0y થાય શું થાય 0y અને અચળ પદ c 9 બરાબર 0 તો ચલો આ ax by અને આ c થઈ ગયું ચલ જુઓ તો x અને y થઈ ગયા બે બે ની ઘાત પણ એક એક જ છે તમને આને y નથી અહીંયા કેમ આવી ગયો તો કે 0 ગુણ્યા y કરો તો શું થાય 0 થાય એટલે કે આ પદ તો ઢંકાઈ જશે તો વધશે શું 4x વત્તા 9 તો આ પદ એ જ છે ખાલી મેં લખ્યું અલગ સ્વરૂપે બરોબર છે તો ખાલી x હોય અને y ન હોય તો એને તમે આ રીતે લખી શકો છો 0y કરીને બરોબર તો ફરીવાર 4x વત્તા 9 બરાબર 0 છે તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે મિત્રો y છે એ 0 છે એની આગળ સહગુણક શું છે 0 છે એટલે કે 4x વત્તા 0y વત્તા 9 બરાબર 0 તો કે 4x એના 0y એટલે શું થઈ ગયું 0 એટલે અહીંયા ઉલ્લેખ જ નથી અને 9 એટલે તો આ બે વસ્તુ કેવી રીતે ભરતી છે તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કેમ તો કે x અને y ની બે ની ઘાત એક છે તથા બે ચલ છે દ્વિચલ સુરેખ સમીકરણ થશે હવે આનો વિરુદ્ધ જોઈએ આપણે સપોઝ મારી પાસે આવી એકમ છે 2y ઓછા 17 બરાબર 0 ચલો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે તો કે આ છે અહીંયા y ચલ છે કયો ચલ નથી x ચલ અવેલેબલ નથી તો હમણાં કીધું તેમ x નથી તો શું કરવાનું પહેલા x પર પદ આવે એટલે કે 0x 2y કેવા છે પ્લસ એટલે કે 2y અને ઓછા 17 બરાબર 0 તો કે 0x વત્તા 2y ઓછા 17 બરાબર 0 થઈ ગયું બે ચલવાળું સમીકરણ બે ની ઘાત એક એક છે તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે 0x લખ્યું એટલે શું કહેવાય 0 થઈ ગયું તો અહીં આગળ વત્તા 0 કરો તો કાંઈ ફેર નો પડે સમીકરણ એ જ રહેશે 2y ઓછા 17 જ છે કાંઈ ફેરફાર થશે નહીં તો 2y ઓછા 17 બરાબર 0 થઈ આપણું શું થશે દ્વિચલ સુરેખ સમીકરણ થશે ખ્યાલ આવી ગયો બધાને તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલું સ્વાધ્યાય એટલે આપણને વધારે આઈડિયા આવશે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય ફરીવાર દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તો કે દ્વિ એટલે બે ચલ તો કે જે સમીકરણમાં બે ચલ આવેલા હોય કેટલા ચલ હોય બે ચલ આવેલા હોય તેને કહેતો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બરોબર છે તેનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0 તથા a b c શું છે વાસ્તવિક સંખ્યાઓ તથા a અને b કોઈ દિવસ એક સાથે 0 હોય નહીં જો આપણે આ ઉદાહરણ લીધું તો 4x + 9 = 0 એમાં b 0 હતા a હતા 4 અને આમાં જુઓ તો a 0 છે b અવેલેબલ છે અને a 0 છે એટલે બે એક સાથે 0 હોય નહીં કોઈ પણ એક હોઈ શકે છે પછી a b c નક્કી કરતા આવડી ગયું x સાથે હોય ને a કહેવાય y સાથે ને b કહેવાય અને છેલ્લું જે પદ હોય તેને કહેશું આપણે c ઓકે
चलो स्टार्ट करिए मित्रों स्वाध्याय 4.1 स्वाध्याय 4.1 એનો ક્વેશ્ચન નંબર 1 રકમ શું છે તો તમને એવું કીધું છે નોટબુક ની કિંમત એ 10 ની કિંમત કરતા बमणी छे શું કીધું છે મિત્રો તમને કે નોટબુક ની કિંમત એ પેન ની કિંમત કરતા બમણી છે તો આ ગુજરાતી માં એક વાક્ય આપ્યું છે બરોબર છે તો આને તમને એવું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવો તમારે કેવા સ્વરૂપે દર્શાવવાનું છે આને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવવાનું છે બરોબર છે તો આમાં તમને કઈ દીધું છે કે નોટબુક ની કિંમત છે એ y લો અને પેન ની કિંમત x બરોબર તો આ રીતે તમારે દર્શાવવાનું છે તો આપણે સૂચન આપ્યું છે તમને જોઈ લઈએ એકવાર તો દાખલાની નીચે કીધું છે કે નોટબુક ની કિંમત x અને પેન ની કિંમત તમારે y ધારીને દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે તો આપણે રકમમાં લખી દઈએ કે નોટબુક ની કિંમત કીધી છે તમને x અને પેન ની કિંમત લેવાની કીધી છે આપણને y તો આના દ્વારા તમારે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે ફરીવાર એકવાર રકમ સમજી લઈએ તમને એવું કીધું છે કે નોટબુક ની કિંમત એ પેન ની કિંમત થી બમણી છે એટલે કે બે ગણી બમણી એટલે તો આને તમારે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે લખવું છે બરોબર અને નોટબુક ની કિંમત થી x રૂપિયા ધારવાની છે અને પેન ની કિંમત થી કેટલી y રૂપિયા તમારે ધારીને આનું સમીકરણ બનાવવાનું છે તો ચલો જોઈએ તો નોટબુક ની કિંમત ઈ તમને આપી દીધી છે કેટલી છે તો જે પેન ની કિંમત છે ને એના કરતા બમણી છે તો આપણે લખીએ કે નોટબુક ની કિંમત કેટલી છે મિત્રો તો કે પેન ની કિંમત કરતા કેવી છે બમણી તો આગળ ગુણ્યા કેટલા કરવા પડે બે કરવા પડે મિત્રો બમણી એટલે બે કરી તો કે નોટબુક ની કિંમત કેટલી આપી છે તો કે જે પેન ની કિંમત છે એના કરતા બમણી તો એને ગુણ્યા બે ચલો સાદુ આપી દઈએ ચલો નોટબુક ની કિંમત શું ધારવાનું કીધું છે આપણને f તો નોટબુક ની કિંમત ની જગ્યાએ લખી દો f બગડો એમ ના ચલો પેન ની કિંમત શું કીધી છે y તો કે x equal to 2y તો x એમ ના ચલો 2y વત્તા છે ડાબી બાજુ આવશે તો શું થશે માઇનસ તો કે માઇનસ 2y equal to 0 તો આ શું થઈ ગયું માંગેલું દ્વિચલ સુરેખ સમીકરણ જો તો અહીંયા એક ચલ x છે અને બીજો ચલ છે y તો આ દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું તો આપણને આ ગુજરાતીમાં જે વાત આપી દીધું એનો દ્વિચલ સુરેખ સમીકરણ માંગ્યું છે આપણી પાસે તો કે x ઓછા 2y બરાબર 0 આપણો શું થઈ ગયો જવાબ ખ્યાલ આવી ગયો બધાને એકવાર રિપીટ કરી લઈએ પછી આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 તરફ કે ભાઈ નોટબુક ની કિંમત જે તમને આપી દીધી છે નોટબુક ની કિંમત કેટલી છે તો કે જે પેન ની એક પેન ની કિંમત હોય એના કરતા ડબલ છે એટલે કે બે ગણી છે તો આવું લખી શકાય કે નોટબુક ની કિંમત બરાબર પેન ની કિંમત ગુણ્યા 2 એટલે કે પેન ની કિંમત ડબલ કરો ત્યારે નોટબુક ની કિંમત થાય હવે આપણને ખબર જ છે કે તમે નોટબુક અને પેન લેવા જાવ તો બે પેન ભેગી કરો ત્યારે માં જેટલી જોઈએ એટલી નોટબુક આવે એટલે કે પેન કરતા નોટબુક ની કિંમત કેવી હોય હંમેશા વધારે જોઈએ તો નોટબુક ની કિંમત ની જગ્યાએ કેટલા આપ્યા છે આપણને x તો નોટબુક ની કિંમત x લખ્યું બગડો એમ નામ પેન ની કિંમત કેટલી છે y તો y લખ્યું 2y ડાબી બાજુ લાવે તો કે x ઓછા 2y બરાબર 0 જે માંગેલ દ્વિચલ સુરેખ સમીકરણ છે ક્લિયર નેક્સ્ટ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 તરફ તમને એવું કે છે ક્વેશ્ચન નંબર 2 માં કે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવો દ્વિચલ
समीकरण ना प्रमाणित स्वरूप दर्शावो तथा एबीसी नक्की करो। અને 5 ઉપર છે 12 આ રીતે એટલે આપણે રકમ લખી દઈએ બધી કે x - y / 5 - 10 = 0 નંબર 3 - 2x + 3y = 6 ચોથી x = 3y નંબર 5 2x = माइनस पांच वाई छठी त्रण एक्स वत्ता बे बराबर जीरो नंबर सात वाई माइनस टू बराबर जीरो अने नंबर आठ पांच बराबर बे एक्स રકમ સમજી લઈએ સ્વાધ્યાય 4.1 નો ક્વેશ્ચન નંબર 2 શું કહે છે તો તમને દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપે દર્શાવો એટલે કે આ તમને 1 2 3 4 5 6 7 અને 8 આઠ સમીકરણ આપ્યા છે આ આઠે આઠ સમીકરણને તમારે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપે દર્શાવવાના છે એટલે શું એ હું તમને કહું છું તથા એબીસી નક્કી કરો એટલે કે કોને એ કહેવાય કોને બી કહેવાય કોને સી કહેવાય એ આપણે નક્કી કરવાનો છે બરોબર છે તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું મિત્રો તો આપણે જોયું કે ax + by + c = 0 આ શું છે પ્રમાણિત સ્વરૂપ એટલે કે આપણે આ બધા સમીકરણને x સાથે a હોવું જોઈએ પછી y વાળો પદ હોવો જોઈએ પછી અચળ પદ હોવું જોઈએ પેલા x વાળો પદ પછી y વાળો પદ અને પછી અચળ પદ અને જમણી બાજુ શું રાખવાના 0 અને ડાબી બાજુ હોવો જોઈએ x y અને અચળ પદ તો આ રીતે તમારે બધાયને શું કરવાના છે ફેરવવાના છે બરોબર છે તો સ્ટાર્ટ કરીએ પહેલો દાખલો 2x + 3y = 9.35 એમાં 5 ઉપર આ રીતે આગળ લીટો છે મિત્રો તો એનો મતલબ થાય 12 બનશે શું બનશે 12 12 નો મતલબ શું તો ઘણીવાર આપણે લખીએ છીએ આવું કે 1.44 અથવા 4 અને અનંત સુધી જતું હોય બરોબર તો આવું મારે અનંત સુધી નથી લખવું અને સાવ શોર્ટમાં લખવું છે તો હું આ રીતે લખી શકું 1.4 અને 4 ઉપર આ રીતે 12 ની નિશાન અને વંચાય 12 ની નિશાન તો 4 ઉપર 12 છે એનો મતલબ એવો 4 થી શું થાય છે પુનરાવર્તન પામે છે તો એમાં અહીંયા 5 ઉપર 12 છે તો 5 શું થાય છે પુનરાવર્તન પામે છે આગળ 5 5 5 એવું ચાલુ જાય છે ઓકે તો પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ 2x + 3y = 9.35 અને 5 ઉપર 12 તો ચલો આને શું ફેરવવાનું છે પહેલા તો દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપે દર્શાવવું છે બરોબર છે તો એના પ્રમાણિત સ્વરૂપે આપણે દર્શાવીએ અથવા દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવીએ તો સિમ્પલ છે તો x અને y તો ડાબી બાજુ છે જ અચળ પર જમણી બાજુ છે અને આપણું અચળ પર ક્યાં હોવું જોઈએ ડાબી બાજુ જમણી બાજુ હોવા જોઈએ ફરજિયાત 0 તો જમણી બાજુ છે 9.35 એને ક્યાં લાવો ડાબી બાજુ તો કે 2x + 3y જો 9.35 પ્લસ છે ડાબી બાજુ આવશે તો માઇનસ 9.35 અને 5 ઉપર 12 ઇક્વલ ટુ શું થઈ જશે 0 ખ્યાલ આવી ગયો તો આ થઈ ગયું તમારું દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ જેવું સમીકરણ ઓકે તો કે x વાળું પદ y વાળું પદ અને અચળ પદ કરવાનું શું જમણી બાજુ છે એને બધાને ક્યાં લાવો ડાબી બાજુ પહેલા x વાળું પદ રાખો પછી y વાળું પછી અચળ પદ ચલો આના ઉપરથી એબીસી નક્કી કરીએ તો કે a કોને કહેતું
बी कोने के सू अने सी कोने के सू तो x साथे जे सहगुणक छे एने के सू a तो a बराबर केटला थशे 2 y साथे जे छे सहगुणक एने के सू b तो b बराबर थशे 3 અને અચળ પદ છે -9.35 માઈનસ છે તો માઈનસ લેવાનું તો આ થઈ ગયો આપણો a b અને c ખ્યાલ આવી ગયો બધાને ચલો બીજો જોઈએ દાખલો તો કે x - y 5 - 10 x - y 5 - 10 0 તો અહીં તમે જોઈ શકો છો x minus y by 5 minus 10 equal to 0 तो આટલે x વાળો પદ છે y વાળો પદ છે અચળ પદ છે અને સામે થાય 0 છે તો પ્રમાણિત સ્વરૂપ જેવું છે તો આને હવે ફેરવવાની જરૂર નથી કદાચ તમે અહીંયા લસા 5 લઈને અહીંયા x સાથે 10 સાથે ગુણી સાદુરૂપ તમે આપી શકો છો પણ આમ નામ રહેવા દો તો એ ચાલશે તો પ્રમાણિત સ્વરૂપ છે એટલે ફેરવવાની જરૂર નથી તો નક્કી કરી દે abc તો ખાસ abc માં ધ્યાન રાખજો a b અને c તો ચલો x સાથે જે સંખ્યા હોય ને a કહેવાય એટલે કે સહગુણક ને તો x સાથે અહીંયા કાઈ જ નથી તો કેટલા એક તો હોય જ તો a બરાબર કેટલા કેશું આપણે 1 ચલો y સાથે જે સહગુણક હોય ને કહેવાય b તો અહીંયા y ની સાથે કોણ છે 5 છે પણ એ ક્યાં છે છેદમાં જો અહીંયા આવું છે માઈનસ y ના છેદમાં 5 તો મેં શું કીધું તું y સાથે જે સંખ્યા હોય ને તો y ને બે મિનિટ અહીંથી ઉઠાઈ લો અને એ સાઈડમાં લખી દો લખી શકાય કહેવાય તો અંશમાં જ છે બરોબર ઉપર જ કહેવાય અહીંથી y બાજુમાં ખસે એટલે ત્યાં તો 1 લખાય તો જુઓ તો હવે y સાથે કઈ સંખ્યા વધી માઈનસ 1 ના છેદમાં 5 અથવા તો y ને અહીંયા ઢાંકી દો તો એની હારે કોણ વધે ઉપર વધે 1 નીચે 5 અને આગળ માઈનસ તો b બરાબર કેટલા થશે મિત્રો માઈનસ 1 ના છેદમાં 5 અને છેલ્લે અચળ પદ c તો c એટલે તમને -10 ખ્યાલ આવી ગયો ફરીવાર ચલો x સાથે છે ને a કેતું તો x સાથે કઈ જ નથી એટલે 1 કહેવાય તો a બરાબર 1 y ના છેદમાં 5 અને માઈનસ છે તો માઈનસ y ના છેદમાં 5 તો મેં શું કર્યું y અહીંયા તો એને ઉઠાઈને બાજુમાં લેતો તો અહીંયા શું વધ્યું 1 વધ્યું તો હવે જુઓ તો y સાથે કોણ છે -1 ના છેદમાં 5 ભેગા તો આપણો b બરાબર થશે -1 ના છેદમાં y ને નહીં ગણતરી કરવાની y ની ગણતરી કરવાની નહીં તો એની હારે કોણ રહેશે -1 ના છેદમાં 5 તો એ થઈ ગયો આપણો b અને અચળ પદ c બરાબર -10 ત્રીજો દાખલો જોઈએ -2x -3y = 6 તો ચલો દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ફેરવવું છે તો ડાબી બાજુ x છે y છે શું નથી અચળ પદ તો અચળ પદ જમણી બાજુ છે એટલે ક્યાં ઉઠાઈ લાવો ડાબી બાજુ તો દ્વિચલ સુરેખ સમીકરણ આપણું થઈ જશે -2 3y m ના અને +3 ડાબી બાજુ આવશે તો -6 = 0 તો આ થઈ ગયું આપણું દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ જેવું સ્વરૂપ ઓકે તો ચલો abc નક્કી કરી લઈએ a b અને c તો a બરાબર કેટલા થશે x સાથે જે સહગુણક છે ને a કહેવાય તો a બરાબર -2 ચલો b બરાબર 3 y સાથે હોય ને કહેવાય b અને છેલ્લે અચળ પદ રહેતું -6 તો આ થઈ ગયું આપણું a b c ચોથો દાખલો જોઈએ x બરાબર 3y x બરાબર 3y તો ચલો ડાબી બાજુ શું હોય છે x y અને અચળ પદ તો જમણી બાજુ છે એને ઉઠાઈને ક્યાં લાવો ડાબી બાજુ તો x એમના આ 3y વત્તા છે ડાબી બાજુ આવશે શું થશે -3y = 0 તો ચલો આ દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું અચળ પદ નથી અહીંયા તો એના બરાબર શું લખ દેવાના 0 તો એ abc નક્કી કરી લઈએ a b અને c તો ચલો x સાથે કાઈ જ નથી એટલે 1 કહેવાય તો એ બરાબર 1 y સાથે શું છે -3 એટલે કે b y સાથે હોય ને કે તો b તો કે -3 અને અચળ પદ તો અહીંયા છે જ ત્રીજું પદ તો c બરાબર કેટલા લખી દેવાના 0 યાદ રાખજો અચળ પદ અવેલેબલ નથી અહીંયા તો c બરાબર કેટલા લખી દેવાના 0 ઓકે આગળ વધીએ પાંચમો દાખલો 2x બરાબર -5y 2x બરાબર માઇનસ
5y तो आना जीरो से सेम चलो माइनस पांच वाई जमी बाजू से ने उठाई क्या लाओ डाबी बाजू तो के दे एक परिणाम माइनस पांच वाई के जमी बाजू आवशे शू करते हैं सॉरी डाबी बाजू आवशे तो प्लस पांच वाई बराबर जीरो चलो ए बी सी नक्की कर लेते हैं ए बी अने सी तो आज सही जो आप लोग बीजल सूरज समीकरण प्रमाणित कर चुके हो तो बरोबर है लेकिन डाबी बाजू लेफ्ट हो जी y हो जी और आंसर पद हो जोड़ी तो x साथ जे छे એને કેતું આપણે a તો a બરાબર થશે 2 y સાથે હશે એને કેતું b એટલે કે b બરાબર 5 અને અચળ પદ છેદ ને અહીંયા c નથી તો c બરાબર કેટલા લખી દેવાના 0 ક્યાં આવી ગયો બધાને આગળ જોઈએ છઠ્ઠો દાખલો चलो तो छे 3x 2 = 0 दाखला नंबर 6 3x 2 = 0 तो आपे थ्योरी भण्या तो बीजक सूत्र समीकरण એમાં શીખાતા વસ્તુ કે 3x 2 = 0 છે તો ચલો x વાળો પદ છે y વાળો પદ અવેલેબલ નથી તો કરવાનું શું તો કે 3x ના બીજક સૂત્ર સમીકરણના પ્રમાણિત સ્વરૂપ જેવું દર્શાવવું છે એની માટે તો 3x ના चलो y वालों पर नहीं तो वत्ता शू कर देंगे अपने 0y અને वत्ता 2m ના બરાબર 0 તો આ થઈ ગયો આપણો દ્વિચલ સુરેખ સમીકરણ જો તો x y અને અચળ પદ તો આ રકમ છે ને આ એ જ વસ્તુ છે 3x ની જગ્યાએ 3 2 ની જગ્યાએ 2 હવે 0y લખો કે ના લખો કંઈ ફેર ન પડે કેમ કારણ કે 0 ગુણ્યા y એટલે શું થઈ ગયું 0 અને ઢાંકી દો તો ઉપલી રકમ જ વધે અને 0 નો કોઈ સરવાળો કરો તો રકમમાં કાંઈ ફેર પડવાનો નથી તો આ રીતે તમારે દર્શાવવાનું છે ચલો x છે y નથી તો શું કરી દેવાનું વત્તા 0y કરી દેવાનું અને y છે x નથી તો આગળ 0x કરી દેવાનું ક્લિયર તો આ થઈ ગયું આપણું બીજું સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જેવું સ્વરૂપ બરોબર ચલો એ બીજી નક્કી કરી લઈએ તો x સાથે એને a કેતું તો a બરાબર 3 y સાથે એને b કેતું તો b બરાબર થશે 0 અને અચળ પદ એટલે c તો કેટલા થશે 2 સાતમો દાખલો જોઈએ y ઓછા 2 બરાબર 0 ચલો અહીંયા x હતો અને y નથી અહીંયા y છે અને x નથી તો હવે તમે વિચારી શકો છો x નથી તો આગળ શું કરી દેવાનું 0x + y એના અને ઓછા 2 પણ એના બરાબર 0 તો y ઓછા 2 ને આપણે દર્શાવી દીધું કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ y છે x નથી તો 0x કરી દેવાનું અને અહીંયા y નથી તો 0y કરી દેવાનું ક્લિયર તો ફરી વાર સાચું દાખલો y ઓછા 2 = 0 છે ચલો y ચલ છે x ચલ અવેલેબલ નથી તો આગળ શું કરી દેવાનું 0x 0x કરો એટલે એ શું થઈ ગયું 0 * x એટલે 0 થઈ ગયું એટલે વધે શું y ઓછા 2 જ વધે તો એ બીજી નક્કી કરી લઈએ તો x સાથે હોય એટલે a કહેવાય a બરાબર થઈ જશે 0 ચલો b બરાબર y સાથે હોય એટલે શું b તો અહીં જો તો y સાથે કોણ છે કોઈ જ નથી તો એક તો કહેવાય તો b બરાબર કેટલા કહેશું 1 અને અચળ પદ c બરાબર થશે -2 પહેલું a બીજું b ત્રીજું c ચલો છેલ્લો આઠમો દાખલો 5 બરાબર 2x આઠમો દાખલો જોઈએ 5 બરાબર 2x તો પહેલા તો વચ્ચે બરાબર છે તો હું આ ઉલટાઈ દઉં તો કંઈ ફેર ન પડે વચ્ચે બરાબર ની નિશાની છે તો લખી દઉં 2x બરાબર 5 બરોબર ફેરફાર કરો બરાબર છે વચ્ચે 2x ને ડાબી બાજુ લખો 5 ને જમણી બાજુ લખો વચ્ચે બરાબર છે તો કંઈ ફેર પડે નહીં તો 2x એના બરોબર ચલો વત્તા 5 છે એ ડાબી બાજુ આવશે શું થશે -5 બરાબર 0 તો આને આપણે બીજો સુરેખ સમીકરણ હજી નહીં કહીએ કેમ x વાળો પદ છે y તો નથી તો 2x એના y વાળો પદ નથી તો શું કરી દેવાનું 0y - 5 બરાબર 0 x એના અચળ પદ પણ એના y વાળો પદ નથી તો શું લખી દેવાનું - 0y તો ચલો એ બીજી નક્કી કરી લઈએ
तो ए એટલે કેટલા થશે મિત્રો 2 બી એટલે થશે 0 અને અચળ પર થશે -5 ખ્યાલ આવી ગયો બધાને ફરીવાર 2 5 બરાબર 2 x છે તો પેલા 2 સાથે એટલે 5 ફેરવી નાખ્યા પછી 5 ને ડાબી બાજુ લાવ્યા એટલે માઈનસ થઈ ગયા હવે અહીંયા x વાળ ઉપર છે y વાળ ઉપર તો છે નહીં તો x વાળ ઉપર દેખના y વાળ ઉપર નથી તો શું કર દેવાનું 0 y અને અચળ પર દેખના તો પહેલું x સાથે એટલે a કેતું y સાથે એટલે b અને અચળ પર વધ્યું એટલે c ખ્યાલ આવી ગયો બધાને તો ફરીવાર આપણે જેટલું શીખા છે એનો એકવાર પુનરાવર્તન કરી લઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તો કે બે ચલ વાળું સમીકરણ છે અને બે ચલ ની ઘાત છે એ સુરેખ હોવી જોઈએ એટલે કે એક ઘાત હોવી જોઈએ તો એને કહેતો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બરોબર છે પછી દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ શું તો કે x by c એમાં x અને y ચલ છે અને a b c શું છે કોઈ સંખ્યા હશે પછી પહેલો પ્રશ્ન જોયો તો નોટબુક અને પેન વાળો કે ભાઈ નોટબુક ની કિંમત એ પેન કરતા બમણી છે તો લખવાનું નોટબુક ની કિંમત બરાબર કેટલી છે તો કે પેન ની કિંમત કરતા બમણી એટલે આગળ ગુણ્યા 2 બરોબર અને પછી તમને એવું કીધું છે ક્વેશ્ચન નંબર 2 કે ભાઈ નીચેના જે સમીકરણ છે 8 અને 8 ના એને તમારે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણે સ્વરૂપે દર્શાવવાના છે અને એ બી સી નક્કી કરવાનો છે તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણે સ્વરૂપ એટલે શું તો કે ડાબી બાજુની ડાબી આ રકમ છે તો એની ડાબી બાજુ x હોવા જોઈએ y હોવા જોઈએ અચળ પદ હોવું જોઈએ જમણી બાજુ 0 હોવા જોઈએ બરોબર તો કરવાનું શું તો જમણી બાજુ છે એને ઉઠાઈને કે લઈ દેવાના ડાબી બાજુ પહેલા x રાખવાનો પછી y નંબર છે અચળ પદ x આવ્યો એને કહેવાય a y સાથે એને b અને છેલ્લે વધ્યો એને c ખ્યાલ આવી જશે બધાને અને એક આમાં નવી વસ્તુ શીખવા એ મળી છઠ્ઠા સાતમાં દાખલા કે x વાળ ઉપર છે y વાળ ઉપર નથી તો શું કરી દેવાનું 0 y કારણ કે 0 ગુણ્યા y કરો એટલે એ તો 0 થઈ જવાનું છે એટલે વધે તો 3 વત્તા 2 જ વધે રકમમાં કઈ ફેર પડે નહીં પણ બીજું સુરેખ સમીકરણ થઈ જાય x અને y જેવું અહીંયા y વાળ ઉપર છે x વાળ ઉપર નથી તો આગળ શું કરી દેવાનું 0 x એટલે કે 0 ગુણ્યા x એટલે 0 થઈ ગયું તો વધે y વત્તા 2 જ ખાલી ખ્યાલ આવી ગયો બધાને તો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2 શરૂ કરશું થેન્ક યુ